गुड मॉर्निंग स्टूडेंट्स। तो यूनिट 3 में आपणे माय फेमिली में फिंगर फेमिली पोयम आपणे शीखी गया। तो हवे एनी पछी छे एक्टिविटी 2, तेमां जे सांभळो अने मोटेथी वाँचो। तेमां शुं आवे छे? फेमिली मेम्बर्सनुं बधुं आवे, फाधर, मधर, सिस्टर, ब्रधर, એના વિશે આપણે ભણવાનું। તો જેવી રીતે આપણા ફેમિલીમાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી બધા જ હોય છે, તો આમાં આપણે પહેલાં પિક્ચર જોઈએ। એમાં કોણ છે? સૌથી પહેલાં તો મિસ્ટર સુરેશ પટેલ, એટલે આ કોણ છે? ઘરના જે વડીલ હોય, આપણા પપ્પા હોય, જેવી રીતે આમાં શું છે? મિસ્ટર સુરેશ પટેલ। અ ફાર્મર એટલે કે એ કોણ છે? ખેડૂત છે। કેટલા વર્ષના છે? 50 ઇયર્સ એટલે કે 50 વર્ષના છે। એમની વાઇફનું નામ શું છે? મિસિસ સૂર્યા પટેલ, એટલે કે એમના પત્નીનું નામ સૂર્યા પટેલ છે। અ હોમ મેકર એટલે કે એ હાઉસવાઇફ છે, એટલે કે ઘરમાં જ હોય છે। એ કેટલા વર્ષના હોય છે? 49 ઇયર્સ એટલે કે 49 વર્ષના, જેવી રીતે આપણા ઘરમાં મમ્મી પપ્પા હોય છે તે। પછી છે રિતેશ, એટલે કે રિતેશ કોણ છે? તો મિસ્ટર સુરેશ પટેલ અને મિસિસ સૂર્યા પટેલનો છોકરો છે, એટલે કે સન। તો એ રિતેશ છે, તો એ કોણ છે? એન આર્ટિસ્ટ એટલે કે ચિત્રકાર છે। એ કેટલા વર્ષનો છે? 25 ઇયર્સ એટલે કે 25 વર્ષનો છે। રીટા, રીટા બી કોણ છે? મિસ્ટર સુરેશ પટેલ અને મિસિસ સૂર્યા પટેલની ડોટર એટલે કે છોકરી છે, તો એનું નામ શું છે? રીટા। અ ટીચર, એ કોણ છે? ટીચર છે એટલે કે શિક્ષક છે। એ કેટલા વર્ષની છે? 22 ઇયર્સ એટલે કે 22 વર્ષની છે। એ જેવી રીતે આપણા ઘરમાં પણ મમ્મી પપ્પા, ભાઈ બહેન હોય છે, એવી રીતે આ એમનું ફેમિલી છે। તો હવે નીચેના વાક્યો આપણે વાંચો અને સાંભળો। તો આઈ એમ સૂર્યા પટેલ એટલે કે હું સૂર્યા પટેલ છું। આઈ એમ અ હોમ મેકર એટલે કે હું ઘરકામ કરું છું, ઘરમાં જ ઘરવાઈફ છું। તો આઈ એમ 49 યર્સ ઓલ્ડ એટલે કે સૂર્યા પટેલ કેટલા વર્ષની છે? તો 49 વર્ષની છે। સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ એટલે કે આના પતિનું નામ શું છે? સુરેશ પટેલ। હી ઇઝ અ ફાર્મર, તે કોણ છે? ખેડૂત છે। હી ઇઝ 50 યર્સ ઓલ્ડ એટલે કે 50 વર્ષના છે। આઈ હેવ અ સન એન્ડ અ ડોટર એટલે કે મારે કે એક છોકરો અને એક છોકરી છે। માય સન્સ નેમ ઇઝ રિતેશ એટલે કે એના છોકરાનું નામ શું છે? રિતેશ। હી ઇઝ એન આર્ટિસ્ટ એટલે કે ચિત્રકાર છે। હી ઇઝ 25 યર્સ ઓલ્ડ એટલે કે 25 વર્ષનો છે। માય ડોટર્સ નેમ ઇઝ રીટા એટલે કે મારી છોકરીનું નામ શું છે? રીટા છે। સી ઇઝ અ ટીચર એટલે કે તે શિક્ષક છે, અને સી ઇઝ 22 યર્સ ઓલ્ડ એટલે કે 22 વર્ષની છે। તો હવે એની નીચે છે નેમ, એજ અને ઓક્યુપેશન એટલે કે એ શું છે? તો પહેલાં છે સુરેશ પટેલ, એ કેટલા વર્ષના છે? 50 વર્ષના, અને એ શું ધંધો કરે છે? ખેડૂત છે। સૂર્યા પટેલ તો એ 49 વર્ષના છે અને એ હોમ મેકર છે। રિતેશ તો એ 25 યર્સના છે અને આર્ટિસ્ટ છે। રીટા તો એ 22 યર્સની છે અને એ ટીચર છે। બીજા તમારે તમારી જાતે માય ફેમિલી લખવાનું છે, હું તમને શીખવાડ્યું હતું એટલે તમારે લખાયું પણ છે, એટલે તમારે તમારી જાતે તમારા ફેમિલીનું કરવાનું છે, અને તમારે શું કરવાનું છે? એ ફેમિલી ટ્રી ડ્રો કરવાનું છે, એ તમારી સ્વતે પોતેમાં આવશે એટલે હું તમને એ સમજાવીશ। હવે છે એક્ટિવિટી 3, ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ કે નો ના ખાનામાં તમારે નિશાની કાઢવી, જો હોય તો યસ પર રાઇટ કરવાનું, ના હોય તો નો પર। ઈ સુરેશ મેરિડ એટલે કે આ જે સુરેશ છે તે મેરિડ છે એટલે લગ્ન કરેલા છે, તો લગ્ન કરેલા હોય તો જ એની વાઇફ હોય એટલે શું આવશે? યસમાં આવશે। ઈ સૂર્યા ધ વાઇફ એટલે કે સૂર્યા છે તે એની વાઇફ છે, તો યસ। ઈ સુરેશ ધ સન એટલે કે શું હોય કે સુરેશ તે એનો છોકરો છે, તો શું આવશે? નો હોય એટલે કે નોમાં રાઇટ કરવાનું। આ રિતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન એટલે કે રિતેશ અને રીટા એના બાળકો છે, તો રાઇટ। આર સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન એટલે કે સુરેશ અને રીટા એટલે બાળકો છે, તો શું આવશે? નો। હવે છે એક્ટિવિટી 4, નીચે શબ્દ જોડીઓ આપેલી છે તે મોટેથી બોલો, આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો। તો સૌથી પહેલાં હું તમને બધાને આ સ્પેલિંગ લખાવેલા, ફાધર એટલે કે પિતા, મધર એટલે કે મમ્મી, હસબન્ડ એટલે કે પતિ, વાઇફ એટલે કે પત્ની, સન એટલે છોકરો, ડોટર એટલે છોકરી, બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બેન, અંકલ એટલે કે કાકા, મામા, ફુવા વગેરે, આંટ એટલે કે કાકી, માસી, ફોઈ, ગ્રાન્ડફાધર એટલે કે દાદા, ગ્રાન્ડમધર એટલે કે બા અથવા તો દાદી, બોય એટલે છોકરો, ગર્લ એટલે છોકરી, નેફ્યુ એટલે કે આપણે જે કઝિન કહીએ, કાકાનો છોકરો કે મામાનો છોકરો કહીએ છીએ તે, ને નાઈસ એટલે કે છોકરી, કાકાની, દાદાની, મામાની વગેરે। હવે અહીં શું કરવાનું છે? તમારે ખોટા અક્ષર લખવાનું, તો આ એમ ખાલી જગ્યા TH, તો શું આવશે? THER, તો મધરનો સ્પેલિંગ પૂરો કરે તો મધર। પછી અહીં શું આવશે? ફાધરનો સ્પેલિંગ છે FATHER, ફાધર, FIWIFE, વાઇફ, BAND, હસબન્ડ। પછી હવે આ જે છે નીચેના એ તમારે જાતે કરવાના છે પૂરા। હવે નીચે જે એક્ટિવિટી 5, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષરને ઓળખો, તો આ કયો લેટર છે? S, તો અ ગ્લાસ,
તો શું કરવાનું એની પર આપણે શું કરવાનું છે, સર્કલ કરવાનું છે. તો અ ક્લાસ તો ક્લાસમાં બે એસ છે, સી અ સિસ્ટર તો સિસ્ટર પર ડબલ એસ છે, ધ સન એટલે આ હવે તમારી જાતે એની પછી કરવાનું છે, એસ સુધીને સર્કલ કરવાનું છે. ધ સન અ ડસ્ટર અ બિસ્કિટ પછી અહીં એફ શોધવાનો છે, તો અ ફ્રોક અ ફ્રોક અ ફિશ અ ફિંગર અને અ પેન. હવે છે એક્ટિવિટી 6. નીચે આપેલા પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો, એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે, પછી બી પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે. એટલે કે તમારે પૂછે છે હુ ઇઝ યોર ફાધર, તમારે અહીં તમારા પપ્પાનું નામ લખવાનું છે કે તમારા ફાધર કોણ છે. વોટ ઇઝ હી એટલે કે તે કોણ છે, એટલે કે તે શું ધંધો કરે છે, તો અહીં તમારે તમારા ફેમિલીનું તમારી આ જાતે લખવાનું છે. હાઉ ઓલ્ડ ઇઝ હી એટલે કે તમારા પપ્પા કેટલા વર્ષના છે. હુ ઇઝ યોર મધર, તમારા મમ્મીનું નામ લખવાનું જે હોય તે. વોટ ઇઝ સી એટલે કે તે કોણ છે, કે ટીચર હોય અથવા તો ઘરે હોય તો હોમમેકર, ડૉક્ટર હોય તો ડૉક્ટર લખી શકો. હાઉ ઓલ્ડ ઇઝ સી એટલે કે તે કેટલા વર્ષના છે. હાઉ મેની બ્રધર હેવ યુ એટલે કે તમારા ભાઈ કેટલા છે, જો એક હોય તો 1 લખવાનું ને એક કરતાં વધારે હોય તો 2, જેટલા ભાઈ હોય તે લખવાના. હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ એટલે કે તમારી બહેન કેટલી છે તે લખવાનું છે. વોટ આર ધેર નેમ્સ એટલે કે પછી તમારા ભાઈ અને બહેનના નામ અહીં લખવાના છે, એટલે આ તમારે જાતે કરવાનું છે. પછી છે એક્ટિવિટી 7. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષરને ઓળખો. આ કયો લેટર છે, ડી, તો અ બોર્ડ, તો અમારે ડી પર સર્કલ કરવાનું. અ ડોટર, અ ડોન્કી, અ ડોર અને અ વિન્ડો. પછી આ કયો લેટર છે, તો જી, તો અ ગ્લાસ, અ ગર્લ, અ ગ્વાવા, એન ઓરેન્જ અને અ ટાઈગર. આ તમારે જાતે સર્કલ કરવાનું છે. હવે છે એક્ટિવિટી 8. એક્ટિવિટી 8 શું છે, તમારે લગભગ ગુજરાતીમાં નાવડી ચાલી એવો કંઈ લેસન આવે છે એ જ આ ઇંગ્લિશમાં લેસન છે. તો ધ બોટ એટલે કે નાવડી, તો અ ફ્રોગ એટલે કે દેડકો, અ ચીક એટલે કે મરઘીનું બચ્ચું જે પીલું કહીએ છીએ. તમારે ગુજરાતીમાં આ વાર્તા આવેલી છે ને તમને ખબર પણ છે. અ માઉસ એટલે કે ઉંદર, એન આંટ એટલે કે કીડી અને એન લેડીબગ એટલે કે ભમરો. ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક એટલે કે બધા શું છે, દેડકો છે, મરઘીનું બચ્ચું છે, ઉંદર, પછી ભમરો અને કીડી, એ બધા શું કરે છે, ચાલતા ચાલતા જાય છે. સૂન ધે કમ ટુ ધ બેંક ઓફ ધ રિવર એટલે કે પછી ક્યાં જાય છે, નદી કિનારે જાય છે. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ એટલે શું કરે છે, એ લોકોને શું થાય છે કે તરવાની ઈચ્છા થાય એટલે કે જમ્પ કરે. સેટ ધ ફ્રોગ એન્ડ જમ્પેડ ઇન ટુ ધ વોટર એટલે કે પછી દેડકો, તો દેડકાને તો અંદર તરતા આવડે એટલે એને જમ્પ કરતા આવડે એટલે તો તરત નદીમાં કૂદી પડ્યો. બટ વી કેન નોટ સ્વિમ એટલે પછી બધા શું વિચાર કે આપણને તો અમને તો એ તરતા નથી આવતું. સાઉટેડ ધ ચીક, ધ માઉસ, ધ આંટ એન્ડ ધ લેડીબગ એટલે કે જે દેડકો કૂદી જાય છે એટલે પેલા લોકો બૂમ પાડે છે કે અમને તો તરતા નથી આવતું, એટલે કે મરઘીનું બચ્ચું છે, ઉંદર છે, કીડી છે, ભમરો છે, બધા બૂમો પાડે છે અમને તો તરતા નથી આવતું. ક્રોક 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 ધ ફ્રોગ લાફેડ એટલે કે પછી દેડકો છે તે એનો અવાજ કરીને જોર જોરથી હસે છે. યુ આર હોપલેસ એન્ડ લાફેડ અગેન એટલે કે એ શું કરે છે, ફરીથી પાછળ કે જોર જોરથી હસે છે. ને ધ ચીક, ધ માઉસ, ધ આંટ એન્ડ ધ લેડી બગ બગ ડીડ નોટ લાઈક એટલે કે એ જોર જોરથી હસે જ એટલે એ લોકોને ગમતું નથી. ધે સે નાવ વોટ વિલ વી ડુ, ધે ધોટ ધ થોટ એન્ડ ધેમ ધ ડીડ ધીસ એટલે કે એ લોકો પેલો દેડકો હસે જ એટલે એ લોકોને ગમતું નથી, એટલે કે એ લોકો વિચાર્યા કરે છે. અને પછી શું કરે છે, ધ ચીક વેન્ટ વે એન્ડ સૂન કેમ બેક વિથ ધ લીફ એટલે કે મરઘીનું બચ્ચું જાય છે ને એ શું લઈને આવે છે, એક પાંદરું લઈને આવે છે. ધ માઉસ કેમ વિથ ધ પીસ ધ ઓફ ધ વુડ એટલે કે પછી ઉંદર છે તે શું લઈને આવે છે, એક લાકડું લઈને આવે છે. ને ધ આંટ બ્રાઉટ ધ સ્ટ્રો એટલે કે જે કીડી છે તે એક સ્ટ્રો લઈને આવે છે, સળી લઈને આવે છે લાકડાની. ને આ જે માઉસ છે તે શું લઈને આવે છે, પીસ ઓફ ધ વુડ એટલે કે જે નળિયેલની કાચબી જેવું હોય છે તે લાકડું લઈને આવે છે. એન્ડ ધ લેડી બગ બ્રાઉટ ધ લોંગ પીસ ઓફ ધ ટ્રેડ એટલે કે લાંબુ એવું કે એક ટ્રેન લઈ આવે છે. ને તે યુસેડ ધ લીફ ધ પીસ ઓફ વુડ એટલે કે પછી એ જે નળિયેલની કાચબી હોય છે તે પાંદરો અને એ બધું ભેગું કરી શું કરે છે, લોકો એક બોટ તૈયાર કરે છે. ને અ સ્ટ્રો એન્ડ પીસ ઓફ ધ ટ્રેડ ધ મેડ અ બોટ પછી બોટ તૈયાર કરીને શું કરે છે, ધે પુટ ઇટ ઇન ટુ ધ વોટર એટલે કે પછી એ બોટમાં બેસીને પછી કઈ જાય છે, નાવડીમાં બેસી જાય છે. જમ્પેડ ઓન ઇટ એન્ડ ધ બોટ મૂવેડ પછી બધા કૂદીને એ જે બોટ તૈયાર કરી હોય છે તેની અંદર જાય છે. ધે ઓલ ડાન્સેડ એન્ડ સોંગ નાવડી પછી એ લોકો શું કરે છે, નાવડીમાં બેસીને નાચે છે અને જોર જોરથી ગીતો ગાય છે. ધ ફ્રોગ હિયર ધ વોઇસ એટલે કે પછી શું થાય છે, એ દેડકાને એ લોકોનો અવાજ આવે છે. ઇટ લુકેડ અપ ફ્રોમ ધ વોટર એટલે શું કરે છે, પછી પાણીની અંદરથી બહાર આવે છે અને જોવે છે.
that the frog became happy. It clapped. એટલે કે પછી એ શું થાય છે, દેડકો ખુશ થઈ જાય છે, પછી શું કરે છે, તાળીઓ પાડે છે. તો હવે છે અહીંયા એક્ટિવિટી 10, તો તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલ સર્કલમાં એ લખવાનો છે. આ શું છે, અ મંકી, એટલે કે મંકી એટલે કે વાંદરો. અહીં કયો લેટર આપેલો છે, એન. તો અહીં શું લખવાનો આવશે, એન. અ બેન્ચ, અ નોઝ, અ બનાના અને અ ફેન. એવી રીતે અહીંયા કયો લેટર છે, એચ છે રેડ કલરનો, એટલે અહીં શું આવશે, એચ લખવાનું. તો અ હાઉસ, અ બેન્ચ, અ ટીચર, અ ચેર અને અ હોર્સ. એવું કરીને અ પીકો, અ ડોંકી, અ મંકી અને અ કાઇટ. અહીં લેટર તમારી જાતે લખવાનો છે. અ રેટ, અ કાર, અ ક્લાસરૂમ, એન એરોપ્લેન અને અ કેટ. એટલે કે અહીં પણ તમારી જાતે લેટર લખવાનો છે. હવે છે એક્ટિવિટી 12, એમાં શું કરવાનું છે, તો જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને એના જેવા તમારે લખવાના છે અને શોધીને લખવાનું. તમે એપલ છે એવું કંઈ બોલો છો તો આમાં એ જ છે, એ લખેલો છે એટલે એ, અહીંયા પાછળ શું લખેલું છે, પલ એટલે કે એપલ. પછી આને શું વંચાય, જલ. અને શું વંચાય, એક. કેળું એટલે કેરી, બીકન, ઓપરેશન, બીજ, પિતાંબર, શિવન, દીપિકા, માનસ, આરપાર, પછી બિલાડી, ચપટી, ડિસેમ્બર, કપટી, ઇંગ્લિશ, યુવરાજ, ઇતિહાસ, પરાયુ, જિગ્નેશ, વિશાળ, હાજીહા, માનવ, જીવન અને યારો. પછી એવી રીતે તમારા શિક્ષકની મદદથી આ શબ્દો વાંચો અને પ્રત્યેક મૂળાક્ષરો ઓળખીને લખવાનું. તો આ શું લખ્યું છે, હિમાલયા, દિલ્હી, કુટુંબ મિનાર, જામનગર, તારાપુર, તાપી, પછી ફતેશગઢ, પછી પાવાગઢ, પછી શેત્રુંજો, નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, લુણાવાડા અને ઝૂ. તો આટલે સુધી આપણે કર્યું. તમારે ખાલી આ લખવાનું છે નોટબુકમાં, આ નોટબુકમાં લખવાનું અને આ તમારે નોટબુકમાં પણ તમારે ચોપડીમાં તો લખવાનું પણ નોટબુકમાં પણ તમારે તમારા ફેમિલી વિશેનું લખવાનું છે. અને એક્ટિવિટી 4 પણ નોટબુકમાં લખવાની અને આ પણ નોટબુકમાં લખવાનું છે.